ભાઈ ગપ્પા મારવાથી ફિઝિક્સ માં કોઈ માર્ક નથી મળતા સો ઇટ્સ મોર બેટર કે બેટા જે પણ કઈક વસ્તુઓ પ્રોવાઈડ કરી છે એ તમે એ ટોપિક અનુસાર તમે એને રિલેટેડ જેટલી બાબતો પણ લખશો એટલું ફિઝિક્સ આસાન થઈ જશે સમજવા માટે પણ અને એક્ઝામ ની અંદર તૂટા ગેલોનો મીટર છે ને ખુશ થઈ ગયો અચાનક જ આમ આવર્તન બતાઈ કાઢ્યો અને જેવા કિરણ બંધ કરે આવર્તન સ્ટોપ પાછો બેટા કિરણ જેવા ઉપર આપત કરે ફૂલ આવર્તન પાછો બંધ કરી દીધું આવર્તન સ્ટોપ તો મિનિંગ શું થયો ભાઈ મિનિંગ શું થયો માટે વધુ લાભદાયી છે જે આ ચેપ્ટર ની તૈયારીઓ કરી ચુક્યા છે અને હવે ઓછા સમયની અંદર એના દરેક ટોપિકો ને રિવાઇઝ કરી લેવા માટે ઈચ્છે છે આપ વિદ્યાર્થી માત્ર આ જે સમય છે અને આજનો આ જે લેકચર છે ઈ ગણો લાભदायी થશે બેટા ઓછા સમયની અંદર દરેક દરેક થિયરી છે દરેક દરેક ઇક્વેશન્સ છે એને આપણે એક વાર રીકોલ કરી લેશો ગણતરી કરતી વખતે કયા કયા નાના શોર્ટ ટ્રિક્સ છે કે જેના ઉપર તમારે કાળજી રાખવી પડશે એ વસ્તુ પણ આજના લેક્ચરમાં જોઈ લેશો અને સાથે સાથે કઈ જગ્યાએથી એમસીક્યુ આવી શકે છે એ ચર્ચાઓ પણ આપણે ચેક કરી લેશો આ જે ચેપ્ટર છે જેની આજે ચર્ચા કરીશું એ છે ડ્યુઅલ નેચર બેટા વી કિરણ અને દ્રવ્યની જે દ્વેત પ્રકૃતિ છે એ અંગે આ ચેપ્ટરમાં ચર્ચાઓ કરવામાં આવેલી છે

તો સમજ આ એ ન્યુક્લિયસ ની કોઈ કક્ષા હશે આ કક્ષાની અંદર ભ્રમણ કરી રહેલો એ શું હશે ઇલેક્ટ્રોન હશે તો ભ્રમણ કરી રહેલો આવો ઇલેક્ટ્રોન જ્યારે આનામાંથી છૂટો પડે તો બેટા અન્ન આપણે એક નામ આપતા છે એને એવું કહેવાય કે આ મુક્ત ઇલેક્ટ્રોન છે સમજ આ ઇલેક્ટ્રોન આપણે એવું કહીએ છીએ કે આ કોણ છે મુક્ત ઇલેક્ટ્રોન છે અને જે ઇલેક્ટ્રોન આ અંતિમ કક્ષામાં જ્યારે મુક્ત થયો નથી એને નામ અપાય વેલેન્સ ઇલેક્ટ્રોન છે અને અંતિમ કક્ષાને એવું કહેવાય કે વેલેન્સ કક્ષા છે આશા રાખું છું કે આ કેમેસ્ટ્રી આપ વિદ્યાર્થી મિત્રો જાણતા હશો હવે હવે જયારે સમજ યાર કોઈ ચોક્કસ પ્રકારની વિકિરણ ઉર્જા આપણે આપાત આપાત કરીએ સર શું તો કે ચોક્કસ આવૃત્તિ ધરાવતા વિકિરણો જેના માટે મેં કહી શકું ઊંચી આવૃત્તિ ઓકે કેવી આવૃત્તિ છે ઊંચી આવૃત્તિ છે ને ઊંચી આવૃત્તિ માટે જો આવૃત્તિ વધારે છે તેની ઉર્જા પણ વધારે હશે એન્ડ ધેટ્સ યુવી વધારે પ્રિફર કરાય એવું નથી કે દ્રશ્ય પ્રકાશ નહીં ચાલે બેટા પણ દ્રશ્ય પ્રકાશ કરતા અલ્ટ્રાવાયોલેટની આવૃત્તિ વધારે છે ઓકે

આ જે છે ને એને બોલાય ઉત્સર્જિત ઇલેક્ટ્રોન સમજો બેટા આ જે છે એને એવું બોલાય કા કોણ છે ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે ઠીક છે હા કે ના ચલીએ સમજતા તો અહિયાં તમે લોકો નામ થી ક્લિયર થઈ ગયા હશો અને આ જે ઇલેક્ટ્રોન ના ઉત્સર્જન ની વાતો આપણે સમજવાના છે એ આપણું ચેપ્ટર નંબર અગિયાર છે ધ્યાન રાખજો આ જે છે ચેપ્ટર અગિયાર છે હવે એ ઇલેક્ટ્રોન આની અંદર છે એ અંગેનો ખ્યાલ એ ચેપ્ટર નંબર બાર પરમાણુ છે અને હવે એની અંદર આ ન્યુક્લિયસ માં શું થઈ રહ્યું છે બેટા પ્રોટોન ન્યુટ્રોન ની સાથે સાથે

ઊર્જા એ ઓલવેઝ hf ના પૂર્ણ ગુણાંકમાં હશે એમાં hf એટલે શું ઊર્જાનો નાનામાં નાનો ભાગ છે એચ એટલે પ્લાન્ક અચળાંક છે અને એફ એટલે જે વિકિરણ છે એની બેટા આવૃત્તિ કહેવાય છે ઠીક છે તો સમજો આ જે અહીંયા વિકિરણ આ એને તમે ફોટોન સ્વરૂપે સમજવા પ્રયત્ન કરો છો તો ધ્યાન રાખજો એક ફોટોન ની જે એનર્જી છે એને hf કહી શકાય તો તમે સાથે સાથે આ hf ને એવું પણ કહી શકો કે આ શું છે આ છે બેટા આપાત ઊર્જા સમજો અને તમે એવું કહી શકો કે hf એટલે શું છે

અને સરી કીધેલું એમસી ક્યુ પર ધ્યાન આપજો તમને બાકીની બધી ઉર્જા માટે જયારે જયારે પૂછે કે SI એકમ કોણ છે તમે લખશે કે સર જુલ છે પણ જ્યારે પર્ટીક્યુલર કાર્ય વિધેય માટે તમને SI એકમ પૂછવામાં આવે તો ધ્યાન રાખજો સૂક્ષ્મ સ્તરે આ ચર્ચાઓ ચાલી રહી છે જે કાર્ય વિધેય છે એનો SI એકમ એનો SI એકમ જો પૂછે તો તમારે ઇલેક્ટ્રોન વોલ્ટ લખવાનો છે ભલે બી એ વન ટાઈપ ઓફ એનર્જી છે બેટા પણ એનો જે આન્સર છે તમારે શું લખવાનો છે ઇલેક્ટ્રોન વોલ્ટ લખવાનો છે સોરી સર કોને કાર્ય વિધેય કહેવાય તો સમજ

એ ધાતુની સપાટી માંથી ધાતુની સપાટી માંથી ઇલેક્ટ્રોન છે એવી જે લઘુત્તમ ઉર્જા છે જરૂરી એવી લઘુત્તમ ઉર્જાને ધાતુ માટે ધાતુ માટે શું કહેવામાં આવે છે વર્ક ફંક્શન વર્ક ફંક્શન કહે છે

તો એ શોષણ કર્યા પછી જયારે અહીંયાથી ઇલેક્ટ્રોન બહાર ગયો કેટલી અમાઉન્ટ ઓફ એનર્જી ખર્ચાય સર એક ઇલેક્ટ્રોન વર્ટ પપ્પા એ આપીએ રૂપિયા બસમાં ભાડું થયું સો રૂપિયા રૂપિયા કોના પચાસ રૂપિયા વધે તો તમે એવું કઈ આઈટમ છે જે ખાવાનું પસંદ કરશો સર મેં બર્ગર ખાવા હા મને ખબર હતી બર્ગર જેવો વિદ્યાર્થી બેટા મારું બર્ગર જેવો એકદમ ઉત્સાહી ખીલેલું ખીલેલું જે બાળક છે એને ડેફિનેટલી પચાસ રૂપિયામાં પેલા બર્ગર યાદ આવી જશે કે સાહેબ મેં બર્ગર ખાવા ચાલ ટુ નાઈસ બેટા તો તમને પચાસ ની ડિશ આપવામાં આવે તો તમે કઈ આઈટમ ખાશો તમને ભાવતી બેટા જે આઈટમ છે સર ને તમે જણાવી શકશો કોઈ દિવસ મુલાકાત થશે તો સર તમને તમે સર ને ને ખવાડશે બેટા હે મારા સરવા જેવા વાળા એકદમ ખીલેલા ખીલામ ઉત્સાહી વિદ્યાર્થી મિત્રો તો વન પોઈન્ટ ફાઈવ ઇલેક્ટ્રોન વોલ્ટ જે એનર્જી આવે છે સ્માઈલ આવે છે બર્ગર જેવું નામ સાંભળીને એવી સ્માઈલ આવી જાય મૂળાની ઉપર યાર ચાલ સમજતા જાઓ હે હલો બેટા બર્ગર ના ખાબોમાંથી બહાર આવી જાઓ હે ને બેટા ની તો જેવી રીતે

એની પાસે હજુ પોઈન્ટ પાંચ ઇલેક્ટ્રોન વોલ્ટ એનર્જી હશે બોલ હા કે ના તો કે યસ સર જે એની પાસે બેટા જે એની પાસે એની ગતિ ઉર્જા સ્વરૂપે હશે આખું પિક્ચર તમારા મગજમાં ક્લિયર થયું હશે જે એની પાસે એની ગતિ ઉર્જાના સ્વરૂપમાં અવેલેબલ હશે તો આ જે તમે આખું પિક્ચર સમજ્યા એને એવું કહેવાય કે આ ફોટો ઇલેક્ટ્રિક ઘટના છે જેનો આ ચેપ્ટરમાં અભ્યાસ છે પણ એ અભ્યાસ ચાલુ કરવા પહેલા તમે એને સમજીને પૂરું કરી દીધો બેટા કોંગ્રેચ્યુલેશન બેટા ને ચાલિય તો સમજો યાર આ ઘટના આપણે આખી જે સમય જા એમાં સર શું કે છે ખબર ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીંયા આવે સર કા આવે આપાત ઉર્જા કેવી છે વર્ક ફંક્શન કરતા વધારે છે તો જ સર ઉત્સર્જન થાય છે ચલીએ તો હવે આ પિક્ચર આપણે આગળ લઈ ગયા સમજ ઇમ્પોર્ટન્ટ કેસ શું છે સર ઇમ્પોર્ટન્ટ કેસ હેશટેગ ઇમ્પોર્ટન્ટ હેશટેગ ઇમ્પોર્ટન્ટ ચલ સમજ સાવન સર સ્પેશિયલ ઓ સાહેબ એવું બી કંઈક આવે અને તો તમે બનાવી શકો તો આવે બેટા સમજ હેશટેગ ઇમ્પોર્ટન્ટ માં શું છે આપણને એવું ખબર પડ્યું કે ઉત્સર્જન ક્યારે થશે

તો આ કેસ તો છે જ તો મેં કહી શકું આપા આપ મિનિંગ હતો એચ તો ડેફિનેટલી એચએફ મોટું હોવું જોઈએ વર્ક ફંક્શન એટલે કે ફાઈ કરતા પણ ઘણાને પ્રશ્ન થશે કે સર ફાય એટલે શું તો ફાય એટલે સમજ બેટા ફાય એટલે પણ એક એનર્જી છે અને એ એનર્જી આવેલી બી વી કિરણના સ્વરૂપમાં છે તો એવી કિરણ એનર્જી એચએફ અનુસાર જ કંઈ હશે પણ મિનિમમ અમાઉન્ટ તો બી એક મિનિમમ અમાઉન્ટ હશે જેનું કઈક બેટા શોષણ થાય તો જ ઉત્સર્જન થઈ વાતો કરી શકાય તો સમજ સર એના ઉપરથી તમને કહી છે કે આબી બી પોતે એનર્જી જ છે જે એનર્જી ફોટોન ના શોષણ થી મળેલી છે અને આનો મીનિંગ શું છે કે સર આનો મીનિંગ આ જે ફાઈ છે ને એ જરૂરી એવી લઘુત્તમ ઉર્જા છે સમજ્યા સર ફરી પાછો એક રિપીટ કરાવ્યા ફાઈ એટલે શું છે તો ફાઈ એટલે જરૂરી લઘુત્તમ ઉર્જા છે જરૂરી લઘુત્તમ શું છે ઉર્જા તો એ જ ઉર્જાને મેં માન બેટા HF ના સ્વરૂપમાં લખવા પ્રયત્ન કરો સમજ સર શું કહે છે એ જ એનર્જીને મેં HF ના સ્વરૂપમાં લખવા પ્રયત્ન કરો ધેન HF ગ્રેટર ધેન HF નોટ મેં જે લખ્યું એ સમજ પડી

સાના માટે તો કે ભાઈ ઉત્સર્જન માટે સમજ સર શું લખી શકે આ ઉત્સર્જન શરત તો સર લખી શકે ઉત્સર્જન ની શરત અહીંયા કલર બેટા મારા છે ને બધા જતા રહ્યા યાર ખબર નહીં જતા રહ્યા કોણ લઈને જતો રહ્યો ઉત્સર્જન ની શરત શું છે કે ભાઈ જો આ જે નાનામાં નાની આવૃત્તિ છે એને આપણે કીધું કે કઈ આવૃત્તિ તો અહીંયા તરંગ લંબાઈ જો કરતા કેવી હોવી જોઈએ કરતા હોય તો જ ઉત્સર્જન શક્ય છે તો જ ઉત્સર્જન શક્ય છે સમજ પડીએ તો આ બોર્ડ ઉપર આ સ્લાઇડ ઉપર ઉત્સર્જનની જે બી શરતો છે એ તરફ તમને બેટા કમ્પ્લીટલી લખીને સમજાવી દીધી હવે અહીંયાથી આગળ વધીએ સાહેબ બીજો શું કેસ છે તો સમજ બીજા MCQ કયા ક્રિએટ થઈ શકે અહિયાં તો એ જે MCQ છે એને સમજે આ F નોટ ને આપણે શું કીધું સર આ F નોટ ને અમે કીધું થ્રેશોલ્ડ આવૃત્તિ તો જે થ્રેશોલ્ડ આવૃત્તિ છે એના માટે એક નાના MCQ છે સમજ બેટા કે અમુક એવી ધાતુ છે જે કઈ છે તો સમજ જે ધાતુ છે બેટા એ પ્લસ વન વાળી હે ને લાઈક જે સર અત્યારે કીધી લિથિયમ છે સોડિયમ છે પોટેશિયમ તો એના માટે ઓછી આવૃત્તિ ચાલી જશે કેમ બીકોઝ એમાં એક જ ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં છે પ્લસ વન વાળી ધાતુ હશે આવૃત્તિ તો કે દ્રશ્ય પ્રકાશ તો આના માટે જે દ્રશ્ય પ્રકાશ છે એની આવૃત્તિ ન છે એમાંથી ઉત્સર્જન જોવા મળશે પણ માન જે બી પ્લસ ટુ ધાતુ છે બેટા સમજ સર પ્લસ ટુ ધાતુ એટલે અલા બેટા એમજી પ્લસ ટુ છે લાઈક એ રીતે જે બી કઈક ધાતુ હશે તો પ્લસ જુ ધાતુ માટે બેટા આટલી એનર્જી ની ચાલે કારણ કે બે ઇલેક્ટ્રોન ને આકર્ષણ હોય ને એ વધારે હશે તો એના માટે તમને વધારે આવૃત્તિ જોઈએ તો દ્રશ્ય પ્રકાશ કરતા કોની આવૃત્તિ વધારે છે છે તો આ બી તમારા લોકો માટે બે એમસી તૈયાર થઈ ગયા સમજ બેટા કયા બે એમસી ગયો આવૃત્તિ પ્લસ વન વાળી ધાતુ માટે કયા વિભાગમાં મળે દ્રશ્ય વિભાગમાં અને એ જ થ્રેસોલ્ડ આવૃત્તિ બેટા સમજે સર કે છે કે પ્લસ ટુ વાળી ધાતુ માટે કયા વિભાગમાં મળશે તો કે એ મળશે સર વાયોલેટ વિભાગમાં ઠીક છે તો ઓલ ઓવર તમારા માટે એ શરત પણ અહીંયા ક્લિયર આપણે કરી દીધી કે ક્યારે ઉત્સર્જન થશે ઓકે હોપ તમે અહીંયા સુધી એકદમ કમ્પ્લીટલી સમજીને ક્લિયર થઈ ગયા હશો હવે આપણે વાત આ કરીએ બેટા ઇલેક્ટ્રોન ના ઉત્સર્જન કે સર આ ધાતુ માંથી બહાર કાઢો તમે અમને આ બધી જે વસ્તુ અહીંયા સમજાવી દીધી આ ઘટનાનું કઈક નામ છે તો બેટાનું બહુ ધમાકેદાર નામ છે ફોટો ઇલેક્ટ્રિક અસર પણ એને વન બાય વન સમજ્યા

સર ઉષ્મા જનિત ઉત્સર્જન એટલે શું તો બેટા અહિયાં સમજ કોઈ ધાતુ છે એને તમારે એકદમ ગરમ કરી દેવાની સૌ ગરમ કરી દેવાથી એના ઇલેક્ટ્રોન ની ઉર્જા મળી જશે અને ઇલેક્ટ્રોન ની ઉર્જા મળી જાય તો ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થઈ જશે વાત એકદમ બરાબર છે સમજ પણ જોરમાં બૂમ પાડવાથી બેટા મગજમાં માં ઘૂસી જાય ગરમ કરવાનો મીનિંગ એવું નથી બેટા કે એને ઘી ચૂલા ઉપર ગરમ કરી દેવાનો છે હને ગરમ કરવાનો મીનિંગ એવો છે બેટા કે એક્ચ્યુઅલ માં એ જે કઈક ધાતુ છે એમાંથી પ્રવાહ પસાર કરવાનો છે બીકોઝ જ્યારે ધાતુમાંથી પ્રવાહ પસાર થાય તો અવરોધના કારણે ત્યાં ઉષ્મા ઉત્પન્ન થશે

અને ઇલેક્ટ્રોન ઉત્સર્જન થાય એને ઉષ્મા જનિત ઉત્સર્જન નહીં કહે ગઈને બેટા ઊંચા ઊંચા ગપ્પામાં દેવાના ધાતુ નહીં ગરમ કરવાથી ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થાય છે જે નહીં ઓ બેટા ચાલ સમજ સમજી ગયા બહુ આસાન વસ્તુ છે બોલ હા કે ના મુસ્કુરાતી રહો બેટા મુસ્કુરાતી રહો જેવી રીતે હોય ને બોલો જાગતે રહો તો બેટા જાગતે રહો ની સાથે સાથે મુસ્કુરાતી રહો ચાલ તો નેક્સ્ટ અગાડી કોણ છે આગળ છે બેટા ફિલ્ડ ઉત્સર્જન સર ફિલ્ડ ઉત્સર્જન એટલે શું છે તો સૌથી પહેલા સમજ ફિલ્ડ ફિલ્ડ એટલે બેટા ક્ષેત્ર કયા કયા ક્ષેત્ર આપણે ભણેલા છે સર વિદ્યુત ક્ષેત્ર ગુરુત્વાકર્ષિક ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર એમાં ઇલેક્ટ્રોન ને લેવા દેવા કોની સાથે તો ઇલેક્ટ્રોન ને લેવા દેવા સર પહેલા સાથે ઠીક છે પહેલા સાથે એટલે કેવી રીતે તો કે સર જે ઇલેક્ટ્રોન છે એ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ક્ષેત્રમાં બળ અનુભવે બહુ શાંતિથી સમજો બેટા આપણને બધાને ખબર છે કે સર ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રમાં બળ અનુભવે કેવી રીતે તો જો આ તરફ વિદ્યુત ક્ષેત્ર હશે અને આ જો ઇલેક્ટ્રોન છે તો બેટા ઇલેક્ટ્રોન ને બળ લાગે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં

હા કે ના ચલ જો તમને ખરેખર આ સમજ પડી છે તો મને કે કે આ વેલ્યુ બેટા આ વેલ્યુ ખાલી જગ્યા હશે વોલ્ટ પર mm માટે ચલ તો સમજ તો બેટા હા ને સર મીટર માટે સમજાવ્યો સેન્ટીમીટર માટે ભી સમજાયો તો આ વેલ્યુ ખાલી જગ્યા હશે બેટા mm માટે એનો આન્સર તમને આઈડિયા આવે છે તો સરને તમે જણાવી શકો છો કમેન્ટ ની અંદર ઓહો સર ખરેખર કે હા બેટા કેમ નહીં યાર કેમ તમે નહીં લખી શકો યાર લખી શકો સર લખવા માટે આવશ્યક શરત શું છે તો જેવી રીતે ઉત્સર્જનની આવશ્યક શરત છે કે ભાઈ આપાત ઉર્જા વધારે હોવી જોઈએ થ્રેશોલ્ડ ઉર્જા કરતા એટલે કે આપણી જે ફંક્શન એનર્જી છે ને કરતા રીતે આ એમસીક્યુ માટે જે સમજાયું છે એની સાથે સમજણ શક્તિ બી હોવી જોઈએ આઉટપુટ લાવવા માટે તો સમજ્યા પછી સમજણ શક્તિ હોય તો બેટા આઉટપુટ આવે અને જો તમારું આઉટપુટ આવ્યું છે તો તમે સને જણાવી શકો છો કે યસ સર મારું આઉટપુટ આવ્યું છે મને આ આપેલું છે ને એ કામ કરતું છે સાહેબ ખુશખબરી છે ચાલિએ સમજતા જાઓ બેટા તો જો અહીંયા સુધી ક્લિયર છો તો નેક્સ્ટ અગાડી લાસ્ટ આપણે જે સમજા એ આ હતો ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન અત્યાર સુધી આપણે જે કમ્પ્લીટલી આખી કહાની તમને ડિસ્ક્રાઇબ કરી એ જે છે બેટા એ આ છે ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન સમજો શું હતું સર એક વિકિરણ આપાત આપેલું કઈ જગ્યાએ તો કે સર ધાતુની સપાટી પર એ વિકિરણના શોષણ દ્વારા ઇલેક્ટ્રોન એ વિકિરણનું શોષણ કર્યું એ શોષણ દ્વારા ઇલેક્ટ્રોન એનર્જી મેળવે અને એનર્જી મેળવીને ઇલેક્ટ્રોન ધાતુની સપાટી માંથી બહાર આવી જાય યસ સર તો એને આપણે કહી શકીએ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન અમુક ઇન્સાન કેવું ગપ્પું લગાવશે ખબર સમજ અને જે વાંચ્યા મુખ્યા વગર જતો રેસેટ એક્ઝામમાં અને પછી ગપ્પું લગાવશે સાહેબ એક ધાતુની સપાટી છે તો આ જાઉ કેમેરો લઈને અને કેમેરો લઈને જવાથી પછી ઇલેક્ટ્રોનને લાલચ મળે કે ચાલ હવે મારો ફોટો પાડશે અને એ ફોટો પાડવા માટે ઇલેક્ટ્રોન તરત જ ઉત્સજીત થઈને બહાર આવી જાય અને એનો ફોટો પાડવાની સાથે આપણે કહી શકીએ કે આ ફોટો ઇલેક્ટ્રિક ઉત્સર્જન છે ઓ ભાઈ ગપ્પા મારવા થી ફિઝિક્સ માં કોઈ માર્ક નથી મળતા સો ઈટ્સ મોર બેટર કે બેટા જે પણ કઈક વસ્તુઓ પ્રોવાઈડ કરી છે એ તમે એ ટોપિક અનુસાર તમે એને રિલેટેડ જેટલી બાબતો પણ લખશો એટલું ફિઝિક્સ આસાન થઈ જશે સમજવા માટે માટે પણ પણ અને અંદર સારામાં સારા સ્કોર કરવા એ જ વસ્તુને તમે જેટલી જેટલા બેટા ગોલ ગોલ ગપ્પા લખશો ખાધેલી પાણીપુરી કરતા વધારે તો બેટા ડેફિનેટલી એ તમને એક્ઝામમાં કોઈ માર્ક નહીં અપાવશે સો રિલેટિવ વાંચેલું છે રિલેટિવ તમે લખેલું છે તો ડેફિનેટલી ફિઝિક્સમાં એક સારું રિઝલ્ટ બનવાનું છે અને તમારી તૈયારી રિલેવન્ટ છે બેટા ધેન ઇટ્સ ગુડ

તો તમને બધાને તીવ્રતાનું સમીકરણ ખબર હશે બેટા માટે જ્યાં આપણે કમ્પ્લીટલી વિદ્યુત ચુંબકીય વિકિરણોનું સ્ટડી કર્યું છે એમાં આઈ નું આપણી પાસે એક સમીકરણ હતું તીવ્રતા માટે જો યાદ હોય તો સર લખે છે આઈ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ સી

એટલે કે જે કંપ વિસ્તાર છે એ કંપ વિસ્તારના વર્ગના કેવા પ્રમાણમાં છે સમ પ્રમાણમાં એક નાનું રીઝન તમને બતાવવા પ્રયત્ન કર્યો છે કે કેવી રીતે તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમ પ્રમાણમાં હોય છે બેટા અહીંયા આપણે એ કે ભાઈ જે તીવ્રતા છે જેટલા આપાત કરો એના સાથે સાથે બેટા એ સંબંધ રાખે છે એ જ રીતે એ પ્રવાહ સાથે પણ સંબંધ રાખે છે બધી વસ્તુ સમજવાના છે હવે તમે તીવ્રતા માટે સમજી શકો કે સર જે તીવ્રતા છે ને એ તીવ્રતાનો સામાન્ય મિનિંગ અમને ખબર છે કે ઉર્જાના છેદમાં શું લખી શકાય સમય ગુણ્યા ક્ષેત્રફળ તો જે ક્ષેત્રફળ છે એ બેટા સમજ બિંદુ માટે કહી શકો કે કેવા પ્રમાણમાં હશે સમ પ્રમાણમાં હશે ઠીક છે તો આ બધી તીવ્રતા વિશે જે કહાની છે એ પાર્ટ ઓફ ચેપ્ટર તો બેટા પણ જનરલ નોલેજ માટે તમને ખ્યાલ હોય એટલી સારી વસ્તુઓ છે ઠીક છે ચાલિ આગળ વધીએ સર આના પછી આપણે સમજવાના કે સ્થિતિમાન ની અસર ચાલિયે કોની અસર સમજવાના બેટા સ્થિતિમાન ની અસર સમજવાના હવે એને બહુ શાંતિથી સમજો સ્થિતિમાનની અસર સમજવાની કાવી એ આવશે બેટા પ્રેક્ટિકલની અંદર આ ભણતી વખતે બે પ્રેક્ટિકલ કમ્પ્લીટ કર્યા છે કયા બે આપણે કર્યા છે છે તો વેરી ફર્સ્ટ જે પ્રેક્ટિકલ એને એવું કહેવાય બેટા કે હોલવાસનો પ્રયોગ છે કોનો પ્રયોગ છે હોલવાસનો પ્રયોગ છે હોલવાસ જે શું પ્રયોગ કરે છે તમને જસ્ટ એકવાર રિમાઇન્ડ કરાવી છું બેટા કે જેથી તમને ખ્યાલ આવે એમણે આ એક જે ડિવાઇસ લીધું એનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ ઓકે એનું જે નામ છે એ નામ છે બેટા ઇલેક્ટ્રોસ્કોપ

જે ભાગ સમજો શું હશે કે ભાઈ એ એક્ચુઅલમાં વિદ્યુતનો સુવાહક છે એ જે છે વિદ્યુતનો શું છે સુવાહક છે આ જે વિદ્યુતનો સુવાહક વિસ્તાર છે બેટા એની આ રીતે બે લીફ જેવી રચના છે લીફ એટલે સર લીફ એટલે બેટા લીફ એટલે જેવી રીતે એવું પાંદડું થાય ને એકદમ પટલી બે લીફ જેવી રચનાઓ છે અને આ જે પોર્શન છે ઠીક છે આ સંપૂર્ણપણે વિદ્યુત સુવાહક છે અને એની અંદરનો જે ચેમ્બર છે સમજ એને અંદરનો જે ચેમ્બર છે સમજ બેટા એને સુન્યાવકાશિત રાખવામાં આવે કે જેથી હવાના અવરોધની અસરોને અવગણી શકાય હવે અહીંયા હોલવાસજીએ શું કર્યું હોલવાસજીએ બેટા અહીંયા એક ધાતુની પ્લેટ લીધી સમજાય હોલવાસજીએ અહીંયા શું કર્યું ધાતુની એક પ્લેટ લીધી તો આ એક ધાતુની પ્લેટ છે સમજવા પ્રયત્ન કરો ઠીક છે ઓકે સર તો અમે કીધું અમે માની લીધું ખૂબ ખૂબ આભાર બેટા તો સમજ આ એક ધાતુની પ્લેટ છે જે ધાતુની પ્લેટનો કનેક્શન કરવામાં આવે છે કોની સાથે તો એ પ્લેટનો કનેક્શન થયો બેટા આ ઇલેક્ટ્રોસ્કોપ સાથે ઠીક છે તો સમજ આ ધાતુની પ્લેટ છે જેનો કનેક્શન કરવામાં આવ્યો છે કોની સાથે ઇલેક્ટ્રોસ્કોપ સાથે

હવે આપણે અહીંથી આગળ વધી ગયા okay next ઘટના સમજવાની try કરીએ આ એક સાબિતી છે જેની અંદર આપણે એવું સમજીએ છીએ કે photo electric અસર થાય છે તો બેટા હવે બીજી ઘટના સમજી જે બીજી ઘટના છે એ શાના વિશે છે તો બીજી ઘટના છે લીનાર્ડ નો પ્રયોગ છે બેટા કોઈ લેનાર્ડ બોલે કોઈ લીનાર્ડ બોલે બેટા જે બી છે વ્યક્તિ છે બેટા તો લેનાર્ડ નો જે પ્રયોગ છે એ પણ આપણે સમજવા ટ્રાય કરીશું એમણે બી આ જ પ્રયોગ કર્યો મતલબ કે ફોટો ઇલેક્ટ્રિક અસર ને સમજાવવા માટેનો ચલો એ પ્રયોગ કેવી રીતે છે તો વેરી ફર્સ્ટ એ પ્રયોગ કરવા માટે બેટા એક ચેમ્બર લેવામાં આવ્યું જે ચેમ્બર કેવું છે તો એ ચેમ્બર બેટા સુન્યાવકાશી છે કેવું છે સુન્યાવકાશી છે ઓકે સર ચાલો તો તમે ચેમ્બર બનાવો હા બેટા હું બનાવી દઉં છું પણ થોડું યાર મતલબ કે મગજમારી વાળું કામ છે યસ મજા ઓહ સાહેબ આ તો ઈંડા જેવું બનાવ્યું સમજ બેટા એવું જેવું છે તીંડા જેવું છે સમજવાનું છે ને આપણે ટેક્સો મા ના યાર આ પછી અન્ડરગોલ થઈ જશે મજા નહી આવશે યાર એક કામ કરો આપણે નળાકાર ચેમ્બર જ બનાવવાનું છે તો સર બી નળાકાર ચેમ્બર બનાવે છે ઠીક છે ચાલે ભાઈ કોઈને ખોટું ના લાગે

અને આ જે જગ્યા છે બેટા આ જગ્યાએ એક નાની એક આ રીતની બારી જેવી રચના બનાવી છે જે ક્વોટ્સ વિન્ડો તરીકે ઓળખાય બના તરીકે ઓળખાય ક્વોટ્સ વિન્ડો તરીકે ઓળખાશે હવે એ સમજ સર શું કહે છે તો બેટા એક અહીંયા સૌથી પહેલા ચેમ્બર લીધું જે કાશી ચેમ્બર છે હવે એ ચેમ્બર લઈ લીધા પછી એની અંદર શું કરવામાં આવે છે તો કે ભાઈ અહીંયા એની અંદર જે છે બે સપાટી મૂકવામાં આવે છે લાઈક આ એક સપાટી છે તો સમજ આ જે સપાટી છે ને કલર આપી દે ફિલ કલર બેટા ફિલ કલરમાં સેમ કલર પછી એનો મારી લે કોપી અને કોપી મારીને બેટા આવી જા આ ઠીક છે

અને પરિપથમાં નિયંત્રણ માટે આપણે અવરોધ પણ મૂકી શકીએ છે ચલો તો આ રીતનો એક જે સેટઅપ છે એ કરવામાં આવે છે કોના દ્વારા લેનાર્ડ દ્વારા અને ત્યાર પછી ફરી પાછો ખેલ ચાલુ થયો એ કે સર આ જે ઉપર ક્વાર્ટ્સ વિન્ડો છે એમાંથી કરવામાં શું આવે તો ભાઈ ઊંચી આવૃત્તિ વાળા સમજ ઊંચી આવૃત્તિ વાળા જે કિરણ છે એને આપાત કરવામાં આવે કોના ઉપર તો કે બેટા ધાતુની સપાટી ઉપર ઠીક છે કયા છે વન્સ અગેન યુવી કિરણો છે બેટા કે જેની આવૃત્તિ વધારે છે

કા ગયા સર તો જ્યાંથી ઉત્સર્જન થયું એને એક નામ આપી શકાય બેટા આ જે જગ્યા છે સમજ એને એક નામ આપી દઈએ કે સાહેબ કોણ હે કહા સે વો આયા ચારો દિશા મે તેજ સવ છાયા જિસકી જટાઈ આ જિસકી ઘટાઈ જિસકી જટાઈ ઓ આઈ ડોન્ટ નો બેટા તમે સોંગ ગાઈ લો ચલો મારો ગો નામ થઈ ગયો બેટા સોંગ આવવામાં આવડે કઈ નઈ ને બેસી જાય તો સમજ આ જે સપાટી છે એને તમે કહી શકો કે ફોટો સંવેદી સપાટી છે હે ને કેવી સપાટી છે ફોટો સંવેદી સપાટી છે

હવે એ પ્રયોગ ને બેટા એ કે બે રીતે આગળ વધાર્યો સમજ નંબર 1 કેસ શું છે સર કે છે કે ભાઈ વેરી ફર્સ્ટ વેરી ફર્સ્ટ વેરી ફર્સ્ટ બેટા સમજો આ જે જગ્યા છે કોણ કલેક્ટર એને આપણે અહીંયા કમ્યુટેટર સ્વિચ રાખીશું કે જે ખાલી ડિસાઈડ કરશે કે આને પ્લસ મળશે કે આને માઈનસ મળશે ઠીક છે એમાં બહુ ઉતરવાની જરૂર નથી સમજતા જાવ વેરી ફર્સ્ટ સમજ બેટા મેં અહીંયા હું કરું છું કે જે કલેક્ટર છે એ કલેક્ટર ને કા રાખું છું તો કે ભાઈ ધન વિભવ પર રાખું છું ધન વિભવ એટલે તો કે આ બેટરી દ્વારા મેં અને ચેન્જ કરાશે કે આ જગ્યાએ પોઝિટિવ થયો એ કેવો છે નેગેટિવ છે આ જે છે કેવો છે પોઝિટિવ છે પોઝિટિવ નેગેટિવને શું કે અહીંયા બેટા અહીંયા બેટા ઠીક છે આકર્ષિત કરશે સમજ તો પ્રત્યેક ઇલેક્ટ્રોન જે ઉત્સર્જિત છે એને આ જે એનોડ ઉપરનો પોઝિટિવ છે વિભવ વિદ્યુત સિદ્ધિમાન એ આકર્ષિત કરીને બોલાવે છે

ત્યારે એક એવી ઘટના બનશે સમજો સરસો કે છે ત્યારે એક એવી ઘટના બનશે બેટા કે જે પ્રવાહ છે ને એ પ્રવાહ બનશે મહત્તમ અને ત્યારે જે આ મહત્તમ પ્રવાહ બને એ જે ધન વિભવ છે બેટા અને આ મહત્તમ પ્રવાહ છે એને નામ આપાય કે સંતૃપ્ત પ્રવાહ છે શું સુના અપાય સંતૃપ્ત કેમ સર બીકોઝ બધા ઇલેક્ટ્રોન આવી ગયા તો જ્યારે મેક્સિમમ અમાઉન્ટ ઓફ ઉત્સર્જિત ઇલેક્ટ્રોન છે સામે પહોંચી ગયા તો જે મેક્સિમમ કરંટ મળવાનો હતો એ મળી ગયો વાય બીકોઝ આ ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઈડ એન્ડ યુ ઓલ નો ધેટ ધ ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની બાય ડી એન્ડ ધ નંબર ઓફ n જેટલા ભી ઇલેક્ટ્રોન છે એ બધા ઝાબા જો આવી ગયા હે ને એ બધા છે અહીંયા હતા આ બાજુ આવી ગયા બેટા સો અહીંયા મેક્સિમમ કરંટ મારું સરજાઈ ગયું તો આ થઈ ગયું બેટા એકદમ શોર્ટ ની અંદર એ થિયરી રિવિઝન પણ સાહેબ અહીંયા અટકે કા નથી આના પછી નંબર 2 છે વિચ ઇઝ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ નંબર 2 વિચ ઇઝ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બેટા સમજો આ જે આપણી પાસે કલેક્ટર છે એ જે કલેક્ટર છે બેટા સમજો ઓકે સર કલેક્ટર મેં બડા બની કે કલેક્ટર બનીશ ઠીક હે બેટા ટુ નાઈસ તો જે કલેક્ટર છે ને એને જો હવે મેં રાખું છું ઋણ વિભવ પર

અને એક એવું ઋણ અમાઉન્ટ મેં ત્યાં રેડી કરી દીધું બેટા એક ઋણ વિદ્યુત સ્થિતિમાં રેડી કરી દીધો જેના કારણે કોઈ બી ઇલેક્ટ્રોન ત્યાં સુધી પહોંચી શકતો નથી અને જ્યારે કોઈ ઇલેક્ટ્રોન સામનો કરીને સામે નહીં પહોંચે તો પ્રવાહ કેટલો થઈ જાય ઝીરો થઈ જાય તો સમજ્યા કલેક્ટર પર નો ઋણ વિભવ એક એવો ઋણ વિભવ બેટા સમજ કેવો એક એવો ઋણ વિભવ જેના કારણે આ પ્રવાહ છે ને એ પ્રવાહ i શૂન્ય થઈ જશે તો એ ઋણ નવું નામ આપવાના બેટા એને બોલાય સ્ટોપિંગ પોટેન્શિયલ વોલ્ટેજ ઠીક છે તો આ રીતે અહીંયા કમ્પ્લીટ થિયરી છે એને આપણે સમજવા પ્રયત્ન કર્યો અને એ જે બે પ્રકારના અલગ અલગ સ્થિતિમાં છે એના વિશેની માહિતી તમને આ સ્લાઇડમાં લખેલી પણ જોવા મળી જશે આશા રાખું છું કે તમે રિપીટ કરશો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમજો ઇક્વેન કેવી થયું સર આ ઇક્વેશન કેવી થયું તો ભાઈ સમય અહીંયા બહુ આસાન વસ્તુ છે ઇલેક્ટ્રોન નું ઉત્સર્જન થયું તેની પાસે મેક્સિમમ ગતિ ઉર્જા હશે હા સર ફોટો ઇલેક્ટ્રિક સર ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું તો સરે તમને સમજાવ્યું કે ઇલેક્ટ્રોન બહાર આવે તેની પાસે કંઈક અમાઉન્ટ ઓફ એનર્જી હશે જેની ગતિ ઉર્જાના સ્વરૂપ હશે એ જ ગતિ ઉર્જાનું સમીકરણ શું છે વન હાફ એમ વીસ સ્કવેર છે સર અને એ જ ગતિ ઉર્જાનું સમીકરણ જયારે વન હાફ એમ વી સ્ક્વેર છે એ ગતિ ઉર્જાને અટકાવી કોણે સર પેલા ઋણ વિદ્યુત સ્થિતિમાં ને અને ઋણ વિદ્યુત સ્થિતિમાન દ્વારા એનર્જી કેટલી ચેપ્ટર બે યુ ઇઝ ટુ વી ક્યુ બેટા સો માટે કહી શકું કે યુ ઇઝ ટુ ક્યુ એટલે ઇલેક્ટ્રોન હતો અને સર વિદ્યુત સ્થિતિમાન વી નોટ સ્ટોપિંગ પોટેન્શિયલ હતો આટલી એનર્જી ની જરૂર પડી એ ગતિ ઊર્જાને અટકાવવા માટે સો આ ગતિ ઉર્જાને અટકાવવા માટે એને સમતુલ્ય જે એનર્જી છે વિદ્યુત સ્થિતિમાન પ્રમાણે એ કેટલી છે ઈ વી નોટ છે બેટા કેટલી છે ઈ વી નોટ અને આ તમારા માટે કમ્પ્લીટ જે ઇક્વેશન બેટા તૈયાર થયું છે વિચ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર સોલ ઓલ ધ એમસીક્યુઝ બેટા ઓકે

આ કે મેક્સિમનો જ મિનિંગ શું છે વન હાફ એમ સ્કવેર સર એનો જ મિનિંગ બેટા છે સર કઈ રીતે વર્ક ફંક્શન કરી નાખો તે આવી ગઈ બેટા ગતિ ઉર્જા ઠીક છે અને એને જ આપણે અત્યારે એવું લખ્યું કે ઈવી નોટ હવે અહીંયા બહુ શાંતિથી શબ્દ સમજો શબ્દ એવો છે કે કોણ વધારીએ તો સમજ બેટા આપાત આવૃત્તિ જો એફ એટલે આપાત આવૃત્તિ નું મૂલ્ય વધે સમજ આવૃત્તિ છે વધે

અને હવે ચેક કરો બેટા આ સમીકરણ કોના જેવું છે તો મેં કહી શકું રેખાનું સમીકરણ તો રેખાનું સમીકરણ કોના જેવું હોય તો કે સર c જેવું છે તો કે હા સર વય અક્ષ ઉપર આપણે વિનોટ લીધો છે શું અહીંયા x અક્ષ ઉપર આપણે આવૃત્તિ લીધી છે તો કે યસ સર ઉપર આપણે શું લીધી છે આવૃત્તિ લીધી છે ઇન કેસ આ જે છે ને એચ બાય ઈ હશે બેટા જે ધડ છે કેટલો હશે

અત્યાર સુધી આપણે જે સમીકરણ ભણ્યું ને એ જ સમીકરણ એવું કહી શકાય કે આઈન્સ્ટાઈન સમીકરણ છે બેટા એ જ સમીકરણ એવું કહી શકાય કે કયું સમીકરણ છે આઈન્સ્ટાઈન સમીકરણ છે એના જ અલગ અલગ ભાગો તમે જાતે ડેવલપ કરી શકો છો બેટા કઈ બહુ નવી વાતો નથી આઈન્સ્ટાઈન સમજૂતી પછી આગળ વધે બેટા ફોટો સંવેદી સપાટી અસર એ જ બધા સમીકરણો અને એ ધારો ચર્ચા છે જે સર અત્યારે બેટા તમને સમજાવ્યું છે ચલો આ બધું એ છે જે તમે નોટ લખી શકો હવે આ તમારા માટે બેટા એક ઇમ્પોર્ટન્ટ અહીંયાથી ટોપિક એન્ટર થાય છે જે વન્સ અગેન બે માર્ક માટે ઇમ્પોર્ટન્ટ થિયરી છે બેટા ફોટોન કોની વાત છે ફોટોન ની વાત છે ફોટોન ના ગુણધર્મ ફોટોન ની લાક્ષણિકતા કેટલા માર્ક માં થિયરી પૂછાઈ શકે બેટા બે માર્ક માટે અગત્યની થિયરી છે તો સમજો વેરી ફર્સ્ટ

કે સર અત્યાર સુધી આપણે એવું ભણ્યું કે દળ અચર છે પણ એવું નથી બેટા દળ બી ગતિ સાથે બદલાતું હોય પણ પૃથ્વી ઉપર આપણી ગતિ છે એ બહુ નોમિનલ છે કે તમારું જે દળ દળ છે 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 એ ઓલવેઝ બટ એવું નથી બેટા ગતિમાન અલગ વસ્તુ જેનો મિનિંગ થાય એમ નોટ અપોન અંડર રૂટ વન માઇનસ બાય સી સ્કવેર આ એમ નોટ એટલે સ્થિર દળ છે ઓકે વી એટલે તમારો વેગ જે વેગથી ગતિ કરો અને સી એટલે કોણ છે બેટા પ્રકાશનો વેગ છે અહીંયા એક નાનો એમસી છે બેટા સમજ ઓકે દેખાય છે કે ભાઈ ફોટોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ સમજ ફોટોન એ નથી ધન કે નથી ઋણ તો જે ફોટોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે છે તટસ્થ તો કેટલા મુદ્દાઓ તમે અહીંયાથી જોયા સર પહેલું છે એ હોય તો F સી e C લેમડા એવું બી લખી શકાય ત્યાર પછી અમે જોઈ લીધું કે એ આવૃત્તિ પરથી નેક્સ્ટ તમને કયું સમીકરણ મળી શકે છે એના પછી આપણે એના વેગમાનનું સમીકરણ બી જોઈ લીધું બેટા આગળનો મુદ્દો ફોટોન વિદ્યુતની દ્રષ્ટિએ કેવો છે તટસ્થ છે ચાલો ત્યાર પછી કે ભાઈ નેક્સ્ટ અહીંયાથી સર શું કહે છે

અહીંયાથી આપણે આ સમીકરણમાં એન્ટ્રી આપી શકીએ કે સર એચ ના બદલે છે પણ એ જ ગતિ ઊર્જા માટે આપણે સમજીએ છીએ જો એ ગતિ ઊર્જાને અનુરૂપ સ્ટોપિંગ પોટેન્શિયલ વીનોટ હોય તો બેટા યાદ કરો આપણે એ જ ગતિ ઉર્જા કે માટે એવું પણ ભણ્યા કે એ નોટ સ્ટોપિંગ પોટેન્શિયલ અનુસાર તો મેં એને રિપ્લેસ કરી શકું કે એચના છેદમાં અંડરુડ

બટ ફોર યોર નોલેજ અંડરુટ લખી શકાય કે કે જ્યાં એટલે એટલે કોણ છે છે અચળાંક અને આ તમારા માટે જે જે ઇક્વેશન ઇક્વેશન તૈયાર થયું ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છે છે ઘણો અગત્યનો તમને ઘણા બધા સોલ્વ કરવા માટે મદદ કરશે ઓલમોસ્ટ બધી સંભાવના આપણે તરંગ લંબાઈ માટે કવર કરી છતાં કેટલીક સ્પેસિફિક વેલ્યુ છે સમજો સર કે છે કઈ કઈ વેલ્યુ છે બેટા સમજ અહીંયા સમજ્રોગલી તરંગ લંબાઈ લેમડા સર બધા ઇક્વેશન સમજાવ્યા તો કે હા સર પણ માનો ઇલેક્ટ્રોન માટે કહેતો તો ઇલેક્ટ્રોન માટે મને દળ ખબર છે મને એનો વિદ્યુત ભર ખબર છે તો જે બધી વેલ્યુમાં મૂકી દેવાતા જસ્ટ ફોર યોર રેફરન્સ જો તમે કરી શક હોય તો બેટા કે લેમડા ઇલેક્ટ્રોન માટે બાર પોઈન્ટ સત્યાવીસ એન્સ્ટ્રોનના છેદમાં વી ખાલી બાકી છે તો વી એટલે કયું સ્ટોપિંગ પોટેન્શિયલ તો કયું પોટેન્શિયલ છે જે બેટા એ લાગુ પડી રહેલું છે અને ઇલેક્ટ્રોનના ઉત્સર્જન માટે સોરી સ્ટોપિંગ પોટેન્શિયલ નહીં

તમે જો કોઈ ઇલેક્ટ્રોન ની ગતિ માટે એટલે કે સૂક્ષ્મ સ્તરે તમે જો એને સ્થાન ને એકદમ પરફેક્ટલી મેજર કરવા જાઓ છો તેના વેગ માં ની અંદર ભૂલો થયેલી હશે એટલે કે ની ગતિ એનો વેગ માપવામાં ભૂલ થયેલી હશે અને જો કોઈનો તમે કોઈ પર્ટીક્યુલર પ્લેસ ઉપર વેગ એકદમ પરફેક્ટ માપવા જાઓ છો તો તમે એનો જે પોઝિશન છે એને મેઝરમેન્ટ માં ભૂલ કરેલી હશે તો આ બંનેને કમ્બાઈન કરીને બેટા અહીંયા જે જાહેરાત થઈ સમજતા જાવ એમાં એવું કીધું છે કે હાઇઝનબર્ગ અનુસાર બેટા સમજો

એચ કટ પણ કહીએ છીએ અને સિમ્પલ મિનિંગ સમજો યાર મેં એવું કહી શકું કે ભાઈ આ બે માટે સામે અછળ છે તો મેં લખી શકું ડેલ્ટા પીવલ ટુ એચ કટ ના છે તો કે હા સર તો તો જો ડેલ્ટા હોય કોઈનો બી છે ઝીરો જવાબ કેવો થઈ જાય અનંત અને જો ડેલ્ટા એક્સ બેટા અનંત હોય તોનો મિનિંગ ક્યાં શું થઈ જાય ઝીરો શું કીધું છે કે જો અંતરની અનિશ્ચિતતા એકદમ સૂક્ષ્મ કરવા ગયા અંતરમાં ભૂલ થવી જ નહીં જોઈએ તો વેગમાનમાં ભૂલ બહુ મોટી મપાશે અને જો બેટા વેગમાનમાં ભૂલ નહીં થાય એવું મેઝરમેન્ટ કરવા ગયા તો તમારા સ્થાનની અનિશ્ચિતતા બેટા અનંત થઈ જશે તો આ મુજબ એક અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે એ હાઇગેન્સ બેટા રજૂ કરે છે અને એની સાથે સાથે આપણે લોકોએ સૌથી પહેલા શરૂઆત કરી ઇલેક્ટ્રોન નું શું છે ઉત્સર્જન અને એ ઇલેક્ટ્રોનના ઉત્સર્જનની સાથે આપણે દરેક થિયરીને પણ સમજવા ટ્રાય કર્યો એના સાથે સંકળાયેલા એમસીક્યુ પણ કમ્પલીટ કર્યા છે બેટા તો થિયરી થોડા થોડા લિટલ એમસીક્યુ જે અગત્યના હોય છે બટ ઓલ ઓવર આપણે અહીંયા આ જે ચેપ્ટર છે એને સંપૂર્ણપણે બેટા કમ્પ્લીટ કરવા પ્રયત્ન કર્યો છે આશા રાખું છું કે આ વર્ષની અંદર બેટા તમારા દરેકે દરેક મુદ્દા તમને વ્યવસ્થિત રિપીટ થઈ હશે અને યોગ્ય સમયની અંદર તમારું ચેપ્ટર તમારા મગજની અંદર થઈ ગયો હશે મળતા રહીશું રીતે નેક્સ્ટ બીજા ચેપ્ટરની ચર્ચા માટે અને ત્યાં સુધી આપ સરો વિદ્યાર્થી મિત્ર આ જે તમામ વસ્તુ આજે શીખ્યા છો એને એક વાર નોટની અંદર બેટા રીરાઈટ કરો અને ખુદ ચેક કરી લેવું કે શું તમે યોગ્ય રીતે સમજ્યા છો અને લખી શકો છો નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ